तो पोरबंदरमां पण जळબંબાકારની સ્થિતિ જોવા મળી છે। પોરબંદરની મુરલીધર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીમાં પાણી જ પાણી થઈ ગયું છે। વરસાદ તો અત્યારે બંધ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી પાણી નથી ઓસર્યા, જેના કારણે લોકો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પોરબંદરથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જોઈએ કે મુરલીધર સોસાયટીમાં કેડસમાં પાણી વચ્ચે લોકો કેટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે। પોરબંદર શહેરનો અનેક વિસ્તાર એવો છે કે જે હજી પણ પાણીમાં ગરકાવ છે। પોરબંદર દ્વારકા જે નેશનલ હાઈવે છે અને તેની આસપાસમાં આવેલી સોસાયટીઓ છે તેમાં હજી પણ પારાવાર મુશ્કેલી છે અને કેડસમાં પાણી જે છે તે અહીં ભરેલા હજી પણ જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે હાઈવે જ્યારે બનાવવામાં આવ્યો ને ત્યારે આસપાસની સોસાયટીઓ છે તે નીચાણમાં જતી રહી હતી અને તેના કારણે પાણી જે છે તે હાઈવેના તમામ પાણી આ સોસાયટીઓ તરફ ઓસરી રહ્યા છે અને તેના કારણે સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ રહી છે। અહીં અનેક લોકો વસવાટ કરી રહ્યા છે, જેને સોસાયટી તરફ જવામાં મુખ્ય માર્ગ છે તે જ અત્યારે ઘૂંટણસમા પાણીમાં ગરકાવ છે અને તેના કારણે લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં કેટલીક દુકાનો છે અને તેમાં પણ પાણી જે છે તે ભરાઈ ગયા છે, જેથી ધંધા રોજગાર છે તેને પણ અસર પહોંચી રહી છે। ત્યારે મહત્વની બાબત છે કે લોકોને અહીં સામાન્ય ચીજવસ્તુ લેવા માટે થઈને પણ વારંવાર મુશ્કેલીનો સામનો કરી અને મુખ્ય માર્ગ પર આવવું પડે તેવી સ્થિતિ જે છે તે સર્જાઈ છે। અને જાણે કે આ દ્રશ્યો નદીના વહેણ હોય તેવા દ્રશ્યો જે છે તે અહીં સોસાયટીઓમાં જોવા મળી રહ્યા છે। મુરલીધર સોસાયટી વિસ્તાર છે ને ત્યાં અત્યારે કેડસમાં પાણી જે છે તે ભરેલા છે। પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા નહીં કરાતા સ્થાનિકો છે તેને પારાવાર મુશ્કેલી પડી રહી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, પોરબંદર।